બે સમસ્યા છે અત્યારે સાંપ્રત, એક આત્મહત્યા છે અને એક મહિલા અત્યાચાર છે. આત્મહત્યાનો ઉકેલ છે, મનુષ્ય તો બડા મહાન હૈ, તું જો ચાહે પર્વત કો તોડ દે, તું જો ચાહે નદીઓ કે મુખ કો મોડ દે, એમ કરીને આત્મવિશ્વાસ જેથી કરીને રસ્તે ન જાય. અને આ ગીતોમાં છે, જીવા થકી અસત્યને બોલે પરસ્ત્રી માત સમાન. અને એટલા જ માટે હું મારા શિક્ષકોને આ ગીત ગવડાવવાની સાથે સાથે આ ગીત ભણાવવા માટે કહું છું. અહીંના કાર્યકર્તાઓએ, હું જ્યારે 2011માં પ્લાનિંગ કમિશનનો ચેરમેન હતો અને કોઈ એક સંગઠનના કામે કે કોઈ સરકારી કામે આવ્યો હોય તો આગળ બેઠેલા બધા અમારા સાથીદારોએ મને વિચાર મૂક્યો, એ વખતે ક્યાં ખબર હતી કે હું શિક્ષણ મંત્રી બનવાનો છું. પછી આનંદીબેનને પણ વાત કરી, એમના સમયમાં જ આ બિલ વિધાનસભામાં મેં મૂક્યું અને ભૂમિપૂજન પણ મારા હસ્તે જ થાય છે, લોકાર્પણ પણ આપણે સાથે જ કરીશું. એટલે મેં ભૈયાને પૂછ્યું, ભાઈ કોન્ટ્રાક્ટર તો કે ટેન્ડર બાકી છે, એટલે એને કહેવાનું ભાઈ તારે ભાઈ આ સમય મર્યાદામાં પૂરું કરવાનું, કારણ કે નરેન્દ્રભાઈ હંમેશા કહે કે જેનું ભૂમિપૂજન કરો એનું લોકાર્પણ તમારે જ કરવાનું.